नमस्कार मित्रों, अपने छेल्ले कोईपण परमाणुनी जुदी जुदी कक्षकोमो इलेक्ट्रॉननी गोठवणी माटेना बे नियमों शीख्या हता। एक्चुअली त्रण नियमों अपने अहीं शीखवाना छे। हवे एमां सौथी पहेलो नियम हतो आउफबाउनो नियम। आउफबाउनो नियम ए शुं बतावे छे? तो कक्षकोनी ऊर्जानो चढ़तो क्रम बतावे छे। अने आउफबाउना नियमनी अंदर दर्शावामां आवेलुं छे कि सौ प्रथम ओछी ऊर्जा धरावती कक्षकमां इलेक्ट्रॉन भरवामां आवे छे, ज्यारे ओछी ऊर्जा धरावती कक्षक संपूर्ण भरी जाए पछी एनाथी वधु ऊर्जा धरावती कक्षकमां, त्यार पछी क्रमशः वधु ऊर्जा धरावती कक्षकमां इलेक्ट्रॉन भराय छे। बराबर, एना पछी आउफबाउना नियम पछी शीख्या पौलीनो निषेधनो अथवा बाकातीनो नियम। હવે જે પાઉલીનો નિયમ છે એ શું બતાવે છે? કે કોઈ પણ પરમાણુની કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં। હવે કેવી રીતે ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં? તો આપણે બતાવી દીધું કે જ્યારે તમે કોઈ પણ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરી રહ્યા છો, કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરો છો, તો બંનેના સ્પિન પરસ્પર વિરુદ્ધ હશે। બરાબર છે? એટલે ત્રણ ક્વોન્ટમાંક સમાન થવાના, એન સમાન થવાનું મેં ઉદાહરણ સાથે તમને સમજાવ્યું હતું। એન પહેલા ઇલેક્ટ્રોન માટે, બીજા ઇલેક્ટ્રોન માટે સમાન થવાનું, એલ સમાન થવાનું, એમ પણ સમાન થવાનું, પણ બંને માટે એસ એ અલગ અલગ હશે। એકના માટે પ્લસ વન બાય ટુ, બીજા માટે માઇનસ વન બાય ટુ, અર્થાત ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં। અથવા આપણે એવું પણ કહેતા હતા કે પરમાણુની કોઈ પણ કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરીએ છીએ? તો એમની સ્પિન પરસ્પર વિરુદ્ધ રહે તે રીતે ઇલેક્ટ્રોનને ભરવામાં આવે છે। કેટલા ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે? બે ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે। તો અહીંયા બીજા શબ્દોમાં કહીએ તો પાઉલીનો નિષેધનો અથવા તો બાકાતીનો નિયમ એ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવા એ સૂચવે છે। બરાબર ને? કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? બે જ ઇલેક્ટ્રોન ભરવાના। બરાબર, અહીંયા લખ્યું છે કે બાકાતીનો અથવા નિષેધનો નિયમ। શેનો નિષેધ? નિષેધ એટલે પ્રતિબંધ અથવા મનાઈ। તો એ બેથી વધુ ઇલેક્ટ્રોન ભરવાનો પ્રતિબંધ આપે છે કે કોઈ પણ કક્ષકમાં બેથી વધારે ઇલેક્ટ્રોન ભરી શકતા નથી। સાથે સાથે બીજી બાબત એ પણ બતાવી કે જે તમે બે ઇલેક્ટ્રોન ભરો છો એ બંનેના સ્પિન પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ, અથવા બંનેના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ। બરાબર, તો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો બે ઇલેક્ટ્રોન ભરી શકાય। હવે થોડીક આપણે આગળ સ્પષ્ટતા કરીએ કે દાખલા તરીકે એસ કક્ષક કેટલા પ્રકાર એના કક્ષક એસ એક પ્રકાર। બરાબર ને? મતલબ કે કોઈ પણ કક્ષાની અંદર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, કોઈ પણ તમે કક્ષા લેશો તો એમાં માત્ર ને માત્ર એક જ એસ કક્ષક હોય છે। બરાબર, અને એટલા માટે તમે જો એની અંદર ઇલેક્ટ્રોન ભરશો તો કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કેટલી? બે। કોઈ પણ કક્ષકમાં આ નિયમની અંદર બતાવ્યું કે બે ઇલેક્ટ્રોન ભરી શકાય છે। ચલો પી કક્ષક, તો પી કક્ષકના કેટલા? ત્રણ પેટા પ્રકારો છે। તમે જાણો છો કે પી એક્સ, પી વાય અને પી ઝેડ। તો પી એક્સમાં બે ઇલેક્ટ્રોન ભરી શકાય, પી વાયમાં બે ઇલેક્ટ્રોન ભરી શકાય અને પી ઝેડમાં ત્રણ ઇલેક્ટ્રોન ભરી શકાય। તો અહીંયા એના પ્રકાર કેટલા? ત્રણ। ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? છ। બરાબર, તો જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો એ વખતે આપણે આ પ્રમાણે છ ઇલેક્ટ્રોન એમાં મેક્સિમમ ભરી શકીએ છીએ। ચલો એના પછી ડી કક્ષક, ડી કક્ષકના પાંચ પેટા પ્રકારો છે, ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર। જો પ્રત્યેકના અંદર બે ઇલેક્ટ્રોન ભરીએ છીએ તો પાંચ કક્ષકોની અંદર કુલ દસ ઇલેક્ટ્રોન ભરી શકાય છે। બરાબર, ચલો એ જ રીતે એફ કક્ષક, પ્રકારો તો આપણે શીખ્યા નથી બરાબર, પણ એ જાણીએ છીએ કે એના કુલ સાત પ્રકારો છે। બરાબર, અને આ પ્રકારો શેના આધારે? 2L+1 ના આધારે નક્કી કરતા હતા, 2
एल प्लस वन सूत्र ऊपर थी नक्की करता था। घणी वक्त प्रश्न पूछाय के कोई पण कक्षक ना पेटा प्रकारों केटला छे कया सूत्र वडे नक्की करी शकाय, बराबर ने? जो अहीं एस कक्षक माटे एल नो मूल्य केटलू, जीरो, अहीं जीरो मूको एटले शुं आवशे, जीरो गुणिया बे एटले जीरो प्लस वन एटले वन। जो अहीं पी कक्षक माटे एल केटला, एक, बे गुणिया एक, बे प्लस एक एटले त्रण, बे दू चार, एक एटले पांच। अहीं एफ कक्षक माटे एल नो मूल्य केटलू, त्रण, त्रण दू छ वत्ता एक एटले सात, तो अहीं आगळ सात। केटला इलेक्ट्रॉन भरी शकाय? चौद इलेक्ट्रॉन भरी शकाय छे, बराबर। तो आ हिसाबे आपणे जोईए छीए के जुदी जुदी कक्षकोमां मेक्सिमम केटला इलेक्ट्रॉन भरी शकाय, बराबर ने? एस मां बे ज, पी ना अंदर मेक्सिमम छ, डी ना अंदर मेक्सिमम दस, अने एफ नी अंदर मेक्सिमम चौद इलेक्ट्रॉन भरी शकाय छे, बराबर। आपणे एक कोठा द्वारा थोड़ीक वधारे एनी समझ मेळवानो प्रयत्न करीए। जो मित्रों, फरी आपणे ए ज बाबत अहींया समजावानो प्रयत्न करीए के मुख्य क्वांटम आंक जेने आपणे एन तरीके ओळखीए छे, तो आपणे चार क्वांटम आंक सुधी अहींया बतावी दईए। हवे एने कोष अथवा कक्षा पण कहीए छीए, पण सामान्य रीते ज्यारे कोष शब्द वापरीए छीए त्यारे आपणे कई संज्ञाथी के एल एम जेवी संज्ञाओथी एने दर्शावीए छे, कैपिटल के एल एम अने एन। जो हवे याद राखो के कोई पण कक्षानी अंदर कक्षकोनी संख्या केटली, तो ए तो आपणे डायरेक्ट अहींया एन स्क्वेर करीए एटले आपणने कक्षकोनी संख्या मळी जाय। पहली कक्षा, तो पहली कक्षानी अंदर केटली कक्षको? एक ज कक्षक, बराबर छे। अने हवे तमने याद छे के पहली कक्षानी अंदर मात्र ने मात्र एस प्रकारनी ज कक्षक होय छे, पी डी एफ जेवी कक्षको होती नथी। अने केटली? तो एक ज एस, आपणे अगाउ बताव्युं एम के एस नो एक ज पेटा प्रकार छे, बराबर। एटले वन एस मात्र एक ज कक्षक। चलो एनी अंदर केटला इलेक्ट्रॉन भरी शकाय? तो हमेशा याद राखो के कोई पण कक्षानी अंदर इलेक्ट्रॉन नी संख्या केटली? तो टू एन स्क्वेर जेटली। शब्द हुं शुं बोलुं छुं? कोई पण कक्षामां इलेक्ट्रॉन नी संख्या केटली? तो टू एन स्क्वेर। कोई पण कक्षकमां इलेक्ट्रॉन नी संख्या केटली? तो मात्र बे, बराबर छे। तो अहीं आगळ पहली कक्षानी अंदर एन स्क्वेर एटले वन, वन इंटू टू एटले टू, तो बे इलेक्ट्रॉन भरी शकाय, बराबर। चलो बीजी कक्षानी वात करीए, तो बीजी कक्षानी अंदर बे प्रकारनी कक्षको होय छे, एस प्रकारनी अने पी प्रकारनी, बराबर। एस नो एक ज पेटा प्रकार, पण तमे जाणो छो के पी ना त्रण पेटा प्रकारो छे, એટલે કેટલા? ત્રણ। ડી અને એફ નહીં હોય બીજી કક્ષાની અંદર, ડી અને એફ નથી। તમે ડાયરેક્ટ એન સ્ક્વેર લેશો તો કેટલા આવશે? બીજી કક્ષામાં કક્ષકોની સંખ્યા બે નો વર્ગ એટલે ચાર, અને ચાર કક્ષકો કઈ કઈ? તો તમે અહીંયા બતાવી શકો 2s, 2px, 2py અને 2pz, ચાર કક્ષકો। ચલો એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો આઠ, બરાબર। ચલો એ જ રીતે ત્રીજી કક્ષાની અંદર ત્રણ પ્રકારની કક્ષકો આવશી, s, p અને d, f પ્રકારની કક્ષક નહીં હોય। ચલો s નો એક જ પ્રકાર, p ના ત્રણ પ્રકાર અને d ના પાંચ પ્રકાર, f નથી। ચલો ડાયરેક્ટ ગણશો તો ત્રીજા નંબરની કક્ષા અથવા ક્વોન્ટમાં ત્રણ છે, તો n નો વર્ગ એટલે કેટલા આવશે? નવ। ચલો અહીંયા નવ કક્ષકો કઈ કઈ? જો અહીંયા જસ્ટ આપણે જોયું છે ત્યારથી બતાવી શકીએ, 3s, 1, 3px, 3py અને 3pz। ચલો 5d કક્ષકો કઈ કઈ? 3dxy, 3dyz, 3dzx, 3dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને 3dz સ્ક્વેર। જો ગણો નવ થઈ ગઈ, 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર છે। દરેકમાં બે બે ઇલેક્ટ્રોન ભરી શકાય, આમાં બે ભરાય, આમાં બે ભરાય, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા આવવાના? 9 2 18, બરાબર છે। અને છેલ્લો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર જ્યારે 4 મળશે, તો એ વખતે કેટલા પ્રકારની કક્ષકો આવશે? બધી આવશે, s આવશે, p આવશે, d આવશે અને f આવશે, બરાબર છે। મતલબ આપણે અહીંયા જેટલી આપણા અભ્યાસક્રમની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા બતાવીએ, એવું નહીં કે આટલી જ કક્ષકો છે, હજુ પણ s, p, d, f, g, h
આ બધી કક્ષકો છે પણ એ બધી નથી આવતી એમ. તો અહીંયા એસ પ્રકારની એક, પી પ્રકારની ત્રણ, ડી પ્રકારની પાંચ અને એફ પ્રકારની સાત. બરાબર છે. જો ડાયરેક્ટ અહીંયા ગણીએ છીએ તો ચાર નો વર્ગ એટલે સોળ. ચલો અહીંયા કેટલા, સાત, પાંચ બાર, ત્રણ પંદર ને એક સોળ. બરાબર. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો સોળ ગુણ્યા બે એટલે 32. હવે આમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય, એમસીક્યુ ટાઈપ જે ક્વેશ્ચન છે એ આ કોઠામાંથી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય. તમને પ્રશ્ન એમ પૂછો કે એન બરાબર ચાર મૂલ્ય માટે કક્ષકોની સંખ્યા કેટલી. બરાબર ને. તો કક્ષકોની સંખ્યા કેટલી, સોળ. તમને એમ પૂછે કે એન બરાબર ચાર કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો 2n² જેટલા. બરાબર. હવે જુઓ પ્રશ્ન આરતી પણ પૂછી શકે કે એન બરાબર ચાર પ્રકારની અથવા તો એન બરાબર ચાર કક્ષા માટે કેટલા પ્રકારની કક્ષકો હશે, કેટલા પ્રકારની કક્ષકો તમને પૂછે છે. તો ચાર જ પ્રકારની કક્ષકો, એસ, પી, ડી અને એફ. હા, એમ પૂછે કે કુલ કેટલી કક્ષકો, તો સોળ. પણ કેટલા પ્રકારની કક્ષકો, તો કેટલી આવશે, ચાર. આના માટે પૂછે તો ત્રણ, આના માટે બે, આના માટે એક. બરાબર છે. તો આ રીતે આપણે કોઈ પણ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય અથવા તો કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એનો આપણે અહીંયા આગળ ઉલ્લેખ કર્યો છે. હવે આપણે ત્રીજો નિયમ શીખવા જઈએ છીએ. બે નિયમ તો શીખ્યા, પણ હવે જ્યારે ડી જનરેટ કક્ષકો, મતલબ કે જે સમાન ઉર્જાવાળી કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવાના. તમે જાણો છો કે ડી જનરેટ કક્ષકો કોને કહીએ છીએ, ત્રણ પી કક્ષકો એ ડી જનરેટ કક્ષકો છે, પાંચ ડી કક્ષકો એ ડી જનરેટ કક્ષકો છે, સાત એફ કક્ષકો એ ડી જનરેટ કક્ષકો છે. બરાબર ને. તો આવી ડી જનરેટ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી એ ઊંડના નિયમ ઉપરથી કરવામાં આવે છે, અથવા તો ઊંડનો જે મહત્તમ ભ્રમણનો નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ છીએ. બરાબર. તો જોઈએ ત્રીજા નંબરે ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. ચાલો જુઓ ઊંડનો મહત્તમ ભ્રમણ અથવા સ્પિન ગુણકનો નિયમ. હવે એકચ્યુઅલી જે સમાન ઉર્જાવાળી કક્ષકો છે, તો આવી સમાન ઉર્જાવાળી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે એ આ નિયમની અંદર બતાવવામાં આવેલું છે. એ એવું કહ્યું છે કે સમાન ઉર્જાવાળી કક્ષકો, જેને આપણે ડિજનરેટ કક્ષકો કહીએ છીએ, મો જો સુધી દરેક કક્ષક મો એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગમન થતું નથી. શું કહે છે કે સમાન ઉર્જાવાળી જે ડિજનરેટ કક્ષકો જેને કહીએ છીએ એની અંદર જો સુધી દરેક કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી એનું યુગમન થતું નથી. બરાબર. મતલબ કે પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન ભરાશે અને એક એક ઇલેક્ટ્રોન ભરાય ત્યાર પછી જ એનું યુગમન થાય છે, મતલબ કે પછી એમાં બીજો ઇલેક્ટ્રોન ભરાશે. બરાબર. આપણે આની આ જે બાબત વળી પાછા બીજા શબ્દોમાં પણ રજૂ કરી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ભરાય છે ત્યારે એવી રીતે ભરાશે કે જેથી સ્પિન ગુણક નું મૂલ્ય મહત્તમ મળે.
अथवा अपने स्पिन गुणक माटे स्पिन क्वांटम નું મૂલ્ય મહત્તમ મળે. જો હવે આપણે આ નિયમને બરાબર યોગ્ય રીતે સમજવો છે, અહીંયા શું કહ્યું છે કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી અર્થાત ડિજનરેટ કક્ષકોની અંદર ભરાશે, આ એનો એ જ નિયમ જે ઉપર લખ્યો એનો જ છે, પણ આ રીતે આપણે રજૂ કરી શકીએ. ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે ત્યારે એવી રીતે ભરાશે કે જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ મળે. હવે આપણે આ બાબતને સારી રીતે સમજવા માટે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય એવું આપણે ઉદાહરણ લઈએ, અને એ ઉદાહરણ દ્વારા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો બહુ સારી રીતે તમને સમજાશે. દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ અહીંયા બોરોન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જો મિત્રો તમે જાણો છો કે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5, ઝેડ બરાબર 5 છે. કાર્બન માટે 6, નાઇટ્રોજન માટે 7, ઓક્સિજન માટે 8, ફ્લોરિન માટે 9, નિયોન માટે 10. હું પહેલાં અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવી છે તો કેવી રીતે લખી જુઓ, બે બાબતો આપણે એક સાથે જોતા જઈએ. અહીંયા બે નિયમોનો આપણે ઉપયોગ કરવાનો. પહેલો કયો? આઉફબાઉના નિયમનો ઉપયોગ કરવાનો. આઉફબાઉનો નિયમ શું કહે છે કે પહેલા 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના, કેમ? ઉર્જા એની ઓછી છે. પછી 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના, પછી 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના, બરાબર. ચલો 1s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરવા છે તો 1s આપણે હમણાં જ શીખ્યા કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2 ઇલેક્ટ્રોન જ ભરી શકાય. તો આપણે આ રીતે બતાવીશું 1s2. જો યાદ રાખો કે અહીંયા આ જે બતાવ્યું એ નંબર બતાવ્યો છે, ક્વોન્ટમ નંબર આ કક્ષક બતાવી છે, અને અહીં આગળ જે ઘાત જેવું લખ્યું છે એ શું બતાવે છે? એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. અર્થાત અહીં આગળ 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ચલો 2 ઇલેક્ટ્રોન ભરી ગયા, આ કમ્પ્લીટ ફિલ થઈ ગઈ, ભરી ગઈ. હવે કોનો વારો આવશે? 2s કક્ષકનો વારો આવશે, બરાબર ને? ચલો 2s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2, બરાબર ને? એની કેપેસિટી પણ 2ની છે, એટલે 2s2, બરાબર. ચલો 2s કમ્પ્લીટ ફિલ થઈ ગઈ, હવે કોનો વારો આવશે? 2p કક્ષકનો. ચલો 2p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? ભરી તો 6 શકાય, પણ આપણે એક જ ભરીશું. કેમ? જો એ 5 જ ઇલેક્ટ્રોન ભરવાના છે, એટલે 2, 2, 4 અને 1, 5, બરાબર. હવે જો અહીંયા આની આ જ વસ્તુ આપણે આ રીતે પણ લખીએ, મેં તમને અગાઉ બતાવ્યું હતું એમ કે આ 1s 2s 2px 2py અને 2pz, ચલો 1s, આ 2s અને 2p. જો મિત્રો યાદ રાખો કે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરવાના છે એ તો આઉફબાઉનો નિયમ, પણ અહીંયા જે બંને ઇલેક્ટ્રોન ભરવાના એ કેવી રીતે ભરવાના? સ્પિન એકબીજાથી વિરુદ્ધ રહે એ રીતે ભરવાના. આ પાઉલીનો નિયમ છે. કહ્યું હતું ને આપણે કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય, અને બંને ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવાના? સ્પિન એકબીજાથી વિરુદ્ધ રાખવાની. આપણે અહીંયા જે એક તીર ઉપર દોર્યું, બીજું તીર નીચે દોર્યું, એ શું બતાવે છે કે એક ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા જો સમગડી હશે તો બીજા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ વિસમગડી હશે, બરાબર ને? અને કેમ એવું? તો એનું કારણ પણ મેં તમને સમજાવ્યું હતું કે જો બંનેની સ્પિન પરસ્પર વિરુદ્ધ હશે તો એમના વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય, અને અપાકર્ષણ ન્યૂનતમ થાય તો સ્થિરતા વધુ થાય, બરાબર ને? અને હંમેશો કુદરતનો કોઈ પણ કણ, કોઈ પણ પદાર્થ, સજીવ અને નિર્જીવ, એ સ્થિરતા મેળવવા માટેનો પ્રયત્ન કરે છે. અને એને ક્યારે સ્થિરતા મળે છે? તો બંને ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ ફરતા હોય ત્યારે. એક સમગડી દિશામાં ફરતો હોય તો બીજો વિષમગડી દિશામાં ફરતો હશે, બરાબર ને? એટલે 1s કક્ષકમાં આ રીતે 2 ઇલેક્ટ્રોન ભર્યા, 2s કક્ષકની અંદર આ રીતે 2 ઇલેક્ટ્રોન ભરી દીધા. હવે કોઈ એમ કે મારા સાહેબ આ રીતે નથી ભરવા, મારે તો આ રીતે ભરવા છે,
ચાલશે આરતી, લઈ શકાય આરતી પણ લઈ શકાય. દાખલા તરીકે તમે અહીંયા આગળ જે પહેલો ઇલેક્ટ્રોન ભર્યો એના સ્પિન ગુણકનું મૂલ્ય પ્લસ વન હાફ લો છો, બરાબર, તો બીજા માટે કેટલું આવશે? માઇનસ વન હાફ. કેમ કે ના, મારે પહેલું માઇનસ વન હાફ લેવું છે, એ પણ જરૂર નથી કે આ મૂલ્ય પ્લસ વન હાફ માટેનું જ છે, માઇનસ વન હાફ માટે પણ લઈ શકાય. એટલે તમે આ રીતે ઇલેક્ટ્રોન ભરો છો તો પણ તમે સંપૂર્ણ સાચા છો, બરાબર. ચલો હવે ટૂંપી કક્ષક કે જેની અંદર એક ઇલેક્ટ્રોન ભરવાનો છે, યાદ રાખો કે આપણે જનરલી એનો ક્રમ નક્કી કરેલો છે, ટૂંપી એક્સ, ટૂંપી વાય, ટૂંપી ઝેડ. તો ઇલેક્ટ્રોન કયા ક્રમમાં ભરવાના? પહેલા ટૂંપી એક્સમાં ભરવાના. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? એક જ ભરવાના. હવે જે સ્પિન અહીંયા પહેલા ઇલેક્ટ્રોન માટે હતી એની જ અહીંયા પણ રાખવાની, તો પહેલા ઇલેક્ટ્રોન માટેની સ્પિન કઈ આવશે? ઉપર તરફ, બરાબર. ચલો કાર્બન માટે જોઈએ, છ ઇલેક્ટ્રોન, વન એસ ટુ, છ ઇલેક્ટ્રોન ભરવાના છે. પહેલા કઈ કક્ષકમાં? વનેશ કક્ષકમાં, ટુ એસ ટુ, બરાબર. અને ટુ પી ટુ, છ ઇલેક્ટ્રોન ભરવાના હતા પહેલી વનેશ કક્ષકમાં, ભર્યા કેટલા? ભર્યા બે જ ભરી શકાય. પછી ટુ એસ, તો ટુ એસમાં બે જ ભરી શકાય એટલે બે ભર્યા. કુલ છ ઇલેક્ટ્રોન ભરવાના હતા, અહીં સુધી ચાર ભરાયા એટલે ટુપી કક્ષકના અંદર બે ઇલેક્ટ્રોન ભર્યા, બરાબર ને. ચલો અહીંયા ફરી આપણે લખીએ, વનેશ ટુ એસ અને ટુપી. ચલો વનેશ ની અંદર બે ઇલેક્ટ્રોન, ટુ એસ ની અંદર બે ઇલેક્ટ્રોન. અહીંયા આ રીતે જે ઇલેક્ટ્રોન ભરીએ છીએ એમાં કયા નિયમનું પાલન થાય છે? પૌલીના નિયમનું પાલન થાય છે. ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય, ઇલેક્ટ્રોન રચના લખી હોય અને પ્રશ્ન એમ પૂછાય કે નીચેની ઇલેક્ટ્રોન રચનામાં કયા નિયમનું પાલન થતું નથી, સમજાવું તમને. આ પૂરું થઈ જાય એના પછી આપણે જોઈએ. ચલો ટુપીમાં બે ઇલેક્ટ્રોન ભરવાના છે, તો શું કહ્યું છે? જુઓ, સમાન ઉર્જાવાળી કક્ષકો, આ પી કક્ષકો સમાન ઉર્જાવાળી કક્ષકો છે, તો સમાન ઉર્જાવાળી કક્ષકોમાં જો સુધી દરેક કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી તો સુધી યુગમન થતું નથી. મતલબ પહેલો ઇલેક્ટ્રોન આપણે અહીંયા ભર્યો, હવે બીજો ઇલેક્ટ્રોન આપણે એમાં એમાં નહીં ભરીએ, અહીંયા ભરીશું, બીજો ઇલેક્ટ્રોન અહીંયા ભરીએ છીએ, બરાબર. જો સુધી બધી કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી આપણે અહીંયા યુગ્મ બનાવીશું નહીં, બરાબર. અને અહીંયા કહ્યું છે જુઓ બીજામાં કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય, ભરાય અથવા ગોઠવાય, ત્યારે એવી રીતે ગોઠવાશે, ભરાશે કે જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ મળે. ચલો આના માટે સ્પિન ગુણકનું મૂલ્ય કેટલું લેતા હતા? વન બાય ટુ પ્લસ પ્લસ. તમને એમ થાય સાહેબ મારે માઇનસ લેવું હોય તો માઇનસ લેવાનું. કેટલા થયા? પ્લસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ, અથવા માઇનસ વન બાય ટુ માઇનસ વન બાય ટુ. ચલો માની લો કે તમે ઇલેક્ટ્રોન આ રીતે ભરો છો, તો જો પ્રશ્ન પાછો એ થાય કે એક ઇલેક્ટ્રોન આ રીતે ભર્યો અને બીજો ઇલેક્ટ્રોન હું આ રીતે ભરું તો ચાલશે? અહીંયા કહ્યું છે કે એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાનું, તો એક આમાં ગોઠવ્યો ને એક આમાં ગોઠવ્યો, બરાબર છે. ચલો બીજો હું આ રીતે ગોઠવું ચાલશે? નહીં ચાલે. કેમ? જો તમે આનું મૂલ્ય પ્લસ એક દ્વિતીયાંશ લીધું, જો આ પ્લસ એક દ્વિતીયાંશ હોય તો આ કેટલા હશે? માઇનસ એક દ્વિતીયાંશ, બરાબર ને. બંનેનો સરવાળો કરો, શું થઈ ગયું? ઝીરો થઈ ગયા. આ શું કહે છે કે સ્પિન ગુણકનું મૂલ્ય એ મહત્તમ મળવું જોઈએ, સ્પિન ક્વોન્ટમાંક મહત્તમ મળવો જોઈએ. તો મહત્તમ આમાં નહીં મળે, મહત્તમ તો આમાં મળશે કે જો બંને તીર ઉપર તરફ હોય તો જ એ મૂલ્ય મહત્તમ મળે, અથવા બંને તીર નીચે તરફ હશે તો જ એ મૂલ્ય મહત્તમ મળે છે. એટલે યાદ રાખો કે આ સાચી પદ્ધતિ છે, આ ખોટી પદ્ધતિ છે, બરાબર ને. એકમાં ઉપર એકમાં નીચે, અથવા પહેલામાં નીચે બીજામાં ઉપર, આ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરી શકતા નથી, બરાબર. ચલો એના પછી નાઇટ્રોજન માટે વાત કરીએ. ચલો નાઇટ્રોજન માટે સાત ઇલેક્ટ્રોન એટલે વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી થ્રી, બરાબર. જો અહીંયા પહેલીમાં વન એસમાં બે જ ભરાય, ટુપીમાં બે જ ભરાય, ટુ એસમાં બે જ ભરાય, ટુપીમાં ત્રણ ભર્યા. વળી પાછા કેટલાક મિત્રોને એવું થતું હશે કે સાહેબ કેમ પીમાં ત્રણ ભર્યા, આ બધામાં તો બે બે ભરતા હતા. પણ તમે જાણો છો કે ટુપીના ત્રણ પ્રકારો છે, એટલે ટુપી એક્સમાં બે ભરાય,
टूपी वाई में बे भराय, टूपी जेड में बे भराय, पण टूपी में केटला भरी शकाय? तो मेक्सिमम छ भरी शकाय, बराबर छे? एटले अहींया बे बे चार ने त्रण सात आरते भर्या। चलो आपणे केवी रीते बतावीशुं, बे इलेक्ट्रॉन बे इलेक्ट्रॉन, टू एस में बे, चलो टूपी में एक बे अने त्रण। घणी वखत प्रश्न पूछाय कि नाइट्रोजन परमाणु नी अंदर स्पिन गुणक नो मूल्य मेळवो। चलो नाइट्रोजन परमाणु माटे स्पिन गुणक नो मूल्य मेळवो होय तो जो आना माटे मूल्य केटलुं, प्लस वन बाय टू माइनस वन बाय टू, एटले केटला थई जवाना? जीरो। अर्थात एम कही है कि जयरे एक ज कक्षक में बे इलेक्ट्रॉन भरायेला होय एटले स्पिन गुणक नो मूल्य जीरो थई जाय। तो आनु मूल्य जीरो, आनु पण जीरो, मतलब कि जेमां पूर्ण भरायेली कक्षक छे एने गणवानी नहीं, बराबर? केटला? वन बाय टू, वन बाय टू, वन बाय टू। जुए त्रणे त्रणना अंदर एक द्वितीयांश एक द्वितीयांश लईए एटले शुं आवशे? थ्री बाय टू अथवा एक पॉइंट पांच। हवे प्रश्न ए थाय કે સાહેબ આના પ્લસ લેવાના કે માઇનસ લેવાના? મેં કહ્યું એમ કે ગમે તે લઈ શકો, એટલે તમારો જવાબ આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે, પ્લસ માઇનસ બંને હોઈ શકે, બરાબર ને? પણ તમને જ્યારે પરીક્ષામાં પૂછે તો વિકલ્પ તરીકે બંને નહીં પૂછે, કો તો પ્લસ થ્રી બાય ટુ પૂછશે અથવા માઇનસ થ્રી બાય ટુ આપેલા હશે, બંને નહીં હોય, બરાબર છે? તો આ જે સ્પિન ગુણકનું મૂલ્ય છે નાઇટ્રોજન માટે એ સૌથી મહત્તમ મળે છે શાની અંદર? આના કરતો, આના કરતો, આના કરતો, આમાં કેટલું મળે? પોઈન્ટ ફાઈવ જ મળે, આમાં કેટલું મળે? એક મળશે, જ્યારે આની અંદર કેટલું મળશે? વન પોઈન્ટ ફાઈવ મળે છે, બરાબર? યાદ રાખો કે જેમ સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ હશે એમ એની સ્થિરતા વધુ હશે, આના કરતો આની સ્થિરતા વધુ, એના કરતો આની સ્થિરતા વધુ। અર્થાત આપણે તુલના કરીએ છીએ કે આ બેમાં કોની સ્થિરતા વધુ, તો આની સ્થિરતા વધુ। કેમ? કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, હંમેશો અર્ધપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા એ વધુ હોય છે, આપણે આગળ જતો જોઈશું। અને એનો વધારે સારી રીતે જે ઇલેક્ટ્રોન રચના જોઈએ એના અંદર આપણે સમજાવીશું। ચલો એ જ રીતે ઓક્સિજન માટે આપણે વાત કરીએ છીએ, તો ઓક્સિજનની અંદર કેટલા? આઠ ઇલેક્ટ્રોન છે, એટલે આ રીતે લખીશું, વન એસ ટુ, ટુ એસ ટુ, ટુપી ફોર। જો આ પ્રશ્ન આવવો જોઈએ કેમ ટુપીમાં ફોર ઇલેક્ટ્રોન ભર્યા, છ ભરી શકીએ છીએ, બરાબર ને? એટલે અહીંયા વન એસમાં બે, ટુ એસમાં બે અને ટુપીના અંદર ચાર ઇલેક્ટ્રોન। ચલો કેવી રીતે લખીશું? અહીંયા વન એસ ટુ, ટુ એસ ટુ, ટુપી ફોર। પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન તો ભરી દેવાનું, એક બે ત્રણ। ચલો આવું શું કરવાનું, બધી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન, મતલબ કે દરેક કક્ષકમાં જો સુધી એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગમન થતું નથી, બધામાં એક એક ગોઠવાઈ ગયા, હવે યુગમન કરવાનું છે, બરાબર? હવે જ્યારે બીજો ઇલેક્ટ્રોન ભરીએ તો બીજો ઇલેક્ટ્રોન હવે કેવી રીતે ભરવાનો? આ રીતે ભરવાનો, બરાબર ને? તમને કદાચ પ્રશ્ન એવો થાય કે સાહેબ આપણે તો એવું કહેતા હતા કે સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ મળે એ રીતે ઇલેક્ટ્રોન ભરવાના, જો આ ઇલેક્ટ્રોન જેમ અહીંયા ભર્યો એ રીતે આપણે આમ ભરી દઈએ તો? એક બે ત્રણ અને ચાર, બરાબર છે? આ રીતે ભરીએ તો સ્પિન ગુણકનું મૂલ્ય વધારે મળે કે ના મળે, બરાબર? પણ આના પહેલા આ ત્રીજા નંબરનો નિયમ છે, આના પહેલા પાવલીનો નિયમ શીખી ગયા છીએ, અને પાવલીનો નિયમ શું કહે છે કે કોઈ પણ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં, બરાબર ને? જો અહીંયા આ બે બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમાંક કેવા થઈ જાય? સમાન થઈ જાય। ચલો અહીંયા ટુપી કક્ષક એટલે એન સરખો થઈ જાય, પી કક્ષક છે એટલે એલ સરખો થઈ જાય, એમ પણ ઇવન સરખો થઈ જાય, બરાબર છે? અને બંને માટે એસનું મૂલ્ય પણ સમાન થઈ જાય, એટલે ઇલેક્ટ્રોન આ રીતે ભરી શકાતા નથી। તમને એમ થાય કે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય ઘટશે? હવે ઘટત નહીં, વધુ નહીં, બરાબર છે? હા, પહેલી વખત જ્યારે તમે ભરી રહ્યા છો ઇલેક્ટ્રોન, એક એક ઇલેક્ટ્રોન ભરી રહ્યા છો, તો એ વખતે બધાને સમાંતર જ ગોઠવવાના, બધાની દિશા એક જ રાખવાની, કહો તો ઉપર કહો તો નીચે,
બરાબર છે, પણ આ રીતે ગોઠવતા નથી. પ્રશ્ન પૂછો કે ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી 1s2 2s2 2p4, પણ આવું લખવાના બદલે આ રીતે લખી દીધું. પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેની ઇલેક્ટ્રોન રચનામાં કયા નિયમનું પાલન થતું નથી અથવા કયા નિયમનું ઉલ્લંઘન થાય છે, તો શું લખશો? પાઉલીના નિયમનું ઉલ્લંઘન થાય છે. બરાબર ને? કારણ કે પાઉલી શું કહે છે કે ઇલેક્ટ્રોન એ હંમેશો જ્યારે તમે ભરો છો તો એક જ કક્ષકની અંદર જે બે ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન હોતા નથી. એટલે આ સાચી ઇલેક્ટ્રોન રચના છે. બરાબર, ચાલો એના પછી ફ્લોરિન માટે જોઈએ. ચાલો જુઓ, ફ્લોરિનના અંદર 9 ઇલેક્ટ્રોન છે, તો 1s2 2s2 2p5. પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ભરવાના છે. ચલો 1s માં 2, 2s માં 2, 2p ના અંદર 5. ચલો કેવી રીતે? 1, 2, 3, 4, 5. બરાબર, આ રીતે ભરીશું. આવું પ્રશ્ન કોઈ એમ પૂછે કે ફ્લોરિન ની અંદર સ્પિન ગુણકનું મૂલ્ય કેટલું થાય, કેટલું થાય એવું તમે નક્કી કરી શકશો? આનું 0, આનું 0, આનું 0, આનું 0, આનું કેટલું? 0.5 પ્લસ અથવા માઇનસ. બરાબર, હવે તમને એમ પ્રશ્ન પૂછ્યો હોય કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આ ચારે ચારની અંદર કોના સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ હોય છે, તો કોનું મહત્તમ મળે? નાઇટ્રોજનનું. બરાબર ને? નાઇટ્રોજનની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, 1/2 1/2 1/2 એટલે કેટલા? 3/2 અથવા 1.5 મૂલ્ય મળે. બરાબર, જે નાઇટ્રોજનની અંદર શક્ય છે આની અંદર એક જ મળશે, આની અંદર પણ એક જ મળશે, આની અંદર 0.5 હતું, આની અંદર પણ 0.5 હશે. બરાબર, ચલો છેલ્લો લઈએ નિયોન. જો નિયોન ની રચના કેવી છે? આ પ્રકારની છે, 1s2 2s2 2p6. જો 10 ઇલેક્ટ્રોન હતા, 1s માં 2 ભર્યા, 2s માં 2 ભર્યા, કેટલા થયા? 4 થયા. 2p ના અંદર બાકી વધ્યા 6 ભરી દીધા. તમે જાણો છો કે 2p કક્ષકની કેપેસિટી 6 ની છે. બરાબર, તો અહીં આગળ ઇલેક્ટ્રોન રચના આ રીતે લખીશું, 1s 2s 2p. ચલો આની અંદર 2, આની અંદર 2, અને 2p ની અંદર 6. હવે આપણે 6 ભરવાના છે એટલે 2 2 2, પણ છતાં આપણે હંમેશા ઇલેક્ટ્રોન રચના તો કેવી રીતે લખવાની? આ રીતે જ લખવાની. જુઓ 1 2 3 4 5 અને 6. બરાબર, આ રીતે જ ઇલેક્ટ્રોન રચના લખવાની, એટલે આપણે કોઈ ભૂલ પડશે નહીં. બરાબર, આપણે કોઈ ભૂલ પડશે નહીં, આ રીતે જ લખવાની. માની લો કે 5 ઇલેક્ટ્રોન છે, તો ઘણી વખત શું થાય તો 2 2 પછી 1 લખો, 4 ઇલેક્ટ્રોન છે તો 2 1 1 આ રીતે લખો. તમે જો વ્યવસ્થિત ડાયરેક્ટ સમજી જાઓ છો તો બરાબર છે, પણ એકચ્યુઅલી આ રીતે લખવાનું, 1 1 1 પછી રિપીટ કરવાના, બીજો બીજો બીજો, તો એ વધારે યોગ્ય રહેશે. બરાબર છે, તો આ રીતે આપણે જે ઇલેક્ટ્રોન રચના છે બતાવીએ છીએ. અને અહીં આગળ આ જે ઊંડનો નિયમ છે એનું પાલન કેવી રીતે થાય છે, ઊંડનો નિયમ એ કેવી રીતે ડિજનરેટ કક્ષકો માટે વપરાય છે એ બતાવેલું છે. જો મિત્રો, હવે ઇલેક્ટ્રોન રચના આપણે સમગ્ર ચેપ્ટરની અંદર જે ક્વોન્ટમ નંબર શીખ્યા, ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના જે 3 નિયમો શીખ્યા, પણ એટલું શીખ્યા પછી જો આપણને ઇલેક્ટ્રોન રચના ના આવડે તો આપણે આ ચેપ્ટરમાં કશું શીખ્યા જ નથી. બરાબર, અને ઇલેક્ટ્રોન રચના એક એવી બાબત છે કે જે છેક સુધી આપણે 12મું ભણીએ, ઇવન તમે જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન રચના આવવાની જ છે. બરાબર, અને એટલા માટે ઇલેક્ટ્રોન રચના ને આપણે બહુ ભાર આપીએ છીએ, આપણા માટે બહુ મહત્વની છે. અને એ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની, બરાબર ધ્યાન આપશો તો હું માનું છું કે તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. આપણે 1 થી 30 સુધીના જે તત્વો છે, આમ તો આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર 118 ખાનાઓ છે. બરાબર, એટલે એનો અર્થ એવો થયો કે 118 જેટલા તત્વો જાણીતા છે, એટલે દરેકે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના હોય. બરાબર, અને એ ઇલેક્ટ્રોન રચના
એ દરેક તત્વ માટે છે, પણ આપણે બધાની ઇલેક્ટ્રોન રચના અત્યારે શીખવી નથી. જેમ જેમ જરૂર પડશે બારમાની અંદર, તમે તમારા જેમ જેમ નવા નવા વિભાગો આવશે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, તો એમ એમ તમે ઇલેક્ટ્રોન રચના શીખતા જવાના. પણ અત્યારે જે બેઝિક ઇલેક્ટ્રોન રચના છે એ આપણે શીખીએ, અને 1 થી 30 સુધીના પરમાણુની ઇલેક્ટ્રોન રચના હું તમને સમજાવી દઉં, પછી તમને આગળ ઇલેક્ટ્રોન રચનામાં બહુ મુશ્કેલી પડશે નહીં. બરાબર, યાદ રાખો મિત્રો કે જ્યારે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના લખવી છે તો આપણે 3 નિયમોનો ચુસ્તપણે પાલન કરીએ છીએ. બરાબર, પણ એમ છતાંય આપણને ક્યોક અપવાદ જોવા મળે છે. જનરલી તો એવું જ છે કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો એટલે 3 નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું. બરાબર, પણ ક્યોક ક્યોક આપણને એના અપવાદો જોવા મળે છે. આપણે 1 થી 30 સુધીની જે ઇલેક્ટ્રોન રચના જોઈએ એમાં 2 અપવાદ જોવા મળે છે. બરાબર, લખી એટલે તમને ખ્યાલ આવશે, અને અપવાદ કેમ મળે છે એ પણ આપણે ઇલેક્ટ્રોન રચના વખતે સમજીશું. જો હવે પહેલું તત્વ મિત્રો યાદ રાખો કે જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના લખી રહ્યા છો તો ઇલેક્ટ્રોન રચના લખતી વખતે તમને તત્વનું નામ અને એની સંજ્ઞા સાથે સાથે એનો પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. બરાબર ને, કદાચ હું માનું છું કે તમે 20 સુધીના પરમાણુ જે છે એના પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા, એનું નામ આ બધું તમે અગાઉના ધોરણની અંદર બહુ સારી રીતે શીખેલા છો. બરાબર, એટલે ત્યાં સુધી તમને બહુ મુશ્કેલી નથી. બરાબર, તો આપણે હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો? 1 છે. હવે જો હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના લખવી છે તો શું લખીશું? 1s1. જો મેં કહ્યું એમ કે આપણે 3 નિયમો યાદ રાખવાના, પહેલો આઉફબાઉનો નિયમ, બરાબર, પછી પાઉલીનો નિયમ, અને પછી હુંડનો નિયમ. પણ હુંડનો નિયમ એ જ્યારે આપણે ઇલેક્ટ્રોનને વિભાજિત કરીને લખીએ ત્યારે જરૂર પડશે, બાકી આપણે એની જરૂર નથી. આઉફબાઉનો નિયમ શું કહે છે કે પહેલાં 1s કક્ષકની ઉર્જા ઓછી છે એટલે પહેલાં એમાં ઇલેક્ટ્રોન ભરવાના, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 3d નહીં, પછી 4s અને પછી 3d. તમે જે 30 સુધીના ઇલેક્ટ્રોનની રચના જોવાના છો એમાં આટલા સુધી જ આવશે. બરાબર ને, અને મેં તમને યાદ રખાવ્યું હતું SS, PS, PS, પછી DPS, DPS. બરાબર, તો હાઇડ્રોજન માટે પહેલા ઇલેક્ટ્રોન કયો ભરવાના? 1s માં. કેટલા ઇલેક્ટ્રોન? 1 જ ઇલેક્ટ્રોન છે એટલે કેટલા ભરવાના? 1. તમને એમ થાય કે આમાં તો 2 ભરી શકાય, પણ આપણી પાસે ઇલેક્ટ્રોન 1 જ છે એટલે 2 ભરવાનો કોઈ સવાલ નથી, 1 જ ભરવાનું. ચલો એ જ રીતે હિલિયમ, હિલિયમમાં કેટલા? 2 ઇલેક્ટ્રોન. બરાબર, ચલો કેવી રીતે લખીશું? 1s2. પહેલા શાની અંદર ભરવાના? 1s માં. પણ 1s ની અંદર 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય, આપણે 2 જ ભરવાના હતા એટલે 1s ની અંદર 2 ભરી દીધા. બરાબર ને, યાદ રાખો આ નોબલ ગેસ છે અથવા તો નિષ્ક્રિય વાયુ છે. કયો? હિલિયમ. ચલો એના પછી લિથિયમ. તમને એમ થાય કેમ આવું લખ્યું, નિષ્ક્રિય વાયુ આવું કેમ લખ્યું? તો એમનું તમને એનું રીઝન સમજાવું. ચલો લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે. જો 3 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો પહેલા કયો ભરશો? પહેલા 1s માં. પણ 1s માં ભરાય કેટલા? માત્ર 2 જ ઇલેક્ટ્રોન એટલે આ રીતે લખીશું 1s2. ભરવાના 3 હતા, 2 જ ભર્યા એટલે હજુ એક બાકી રહ્યો. 1s પૂરી થઈ ગઈ, હવે કોનો વારો આવશે? 2s નો. તો 2s1. બરાબર, યાદ રાખો કે આની આ જ ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, હિલિયમ 2s1. તમને એમ થાય કે આ શું કર્યું? જો અહીંયા 1s2 એ કોની રચના છે? હિલિયમની. તો અહીંયા 1s2 માટે શું લખી દીધું? હિલિયમ. અહીંયા શું લખી દીધું? 2s1. એના પછી જે આવતા થાય છે. તમને એમ થાય કે સાહેબ 1s2 અને હિલિયમ આમાં કંઈ બહુ ફરક નથી, પણ જ્યારે આપણે 10 થી આગળ જઈશું, પરમાણુ ક્રમાંક જ્યારે 10 કરતો આગળ જઈશું એટલે પછી રચના બહુ લાંબી થશે. બરાબર ને, અને એ વખતે આપણે અહીંયા નિષ્ક્રિય વાયુની રચના જો લખી દઈએ તો આપણું કામ સરળ બનતું જાય. બરાબર, હવે નિષ્ક્રિય વાયુ કોને કહીએ અથવા નિષ્ક્રિય વાયુ એ શું છે? તો જે તત્વની
बाह्यतम कक्षा पूरेपूरी भरायेली हशे एने आपणे शुं कहीए छीए निष्क्रिय वायु तरीके ओळखीए छीए। बराबर, तो अहींया हीलियम जेनी बाह्यतम कक्षा पहेली अने पूरेपूरी भरायेली हती। चलो ए ज रीते बेरिलियम परमाणु क्रमांक 4 1s2 2s2। जो बेरिलियम ना अंदर 4 इलेक्ट्रॉन था, आरती पण लखी शकीए हीलियम 2s2। चलो एना पछी बोरोन, आपणे हमणां लख्युं 1s2 2s2 2p1। શું લખી શકીએ બીજું? હિલિયમ 2s2 2p1। બરાબર, ચલો અહીંયા બોરોન સુધીની ઇલેક્ટ્રોન રચના આપણે લખી છે, બાકીની ઇલેક્ટ્રોન રચના નેક્સ્ટ ટાઈમની અંદર આપણે સમજાવીશું।